હવે જ્યારે સંબંધને સાચવવાના આવે ત્યારે સન્માન એ ખૂબ મોટી વસ્તુ છે, એટલે કે રિસ્પેક્ટ। નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી શુભમ ભવતુમાં। સંબંધો પર હજારો પુસ્તકો લખવામાં આવેલા છે। સંબંધ ટકાવવા કઈ રીતના, નિભાવવા કઈ રીતના, અથવા તો સંબંધોને કઈ રીતના સાચવવાના છે, આ હજારો કોપીઓ વેચાવાનું કારણ પણ એ છે કે વ્યક્તિ સંબંધ વગર રહી શકતો નથી, એટલે કે વ્યક્તિને જીવવાનું મુખ્ય પાસું આ સંબંધો છે। હવે જ્યારે સંબંધને સાચવવાના આવે ત્યારે સન્માન એ ખૂબ મોટી વસ્તુ છે, એટલે કે રિસ્પેક્ટ। તમે જે સામેવાળાને વ્યક્તિને રિસ્પેક્ટ આપો છો એનાથી સંબંધ જે લેવલ પર પહોંચે છે તે કંઈ અલગ જ લેવલ હોય છે। કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે, એ વ્યવસાય સંબંધ છે, અંગત સંબંધ છે કે કોઈ પણ બીજો સંબંધ છે, તેને જ્યારે એક સ્પેશિયલ સ્થાન આપવા માંગતા હોય ત્યારે તમારે એ સંબંધમાં રિસ્પેક્ટ નાખવી ખૂબ જ જરૂરી છે। કઈ રીતે બતાવી શકાય છે આ રિસ્પેક્ટ? જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને એવું બતાવો છો કે તમને તેના પર પ્રાઉડ છે, એટલે કે તમને ખૂબ અભિમાન છે કે તમારા જીવનમાં આ વ્યક્તિ છે, તો એ સન્માન છે। જ્યારે પણ તમને એવું લાગે કે આ વ્યક્તિની ચોઈસને માન આપવું જોઈએ, એટલે કે જેમ તમારી એક અલગ ચોઈસ છે તેમ બીજા વ્યક્તિની પણ અલગ ચોઈસ છે, તેને માન આપો, તેને સ્વીકારો, વ્યક્તિના વખાણ બીજા સામે કરો। એટલે કે જ્યારે તમે એ વ્યક્તિ હાજર નથી ને બીજા સામે તેની વાત કરો છો તો ખૂબ જ પ્રેમથી વાત કરો, એના માટે સારું બોલો, જેથી તેમને જ્યારે બી ખબર પડે તો તમારા માટે માન ઉપજે છે કે નહીં, આ વ્યક્તિ તો મારા માટે વિચારે છે, ખૂબ સારું વિચારે છે। એ વ્યક્તિને રિસ્પોન્સ આપો, એટલે કે ઘણી વખત વ્યક્તિ આપણને વાત કરતી હોય છે પરંતુ આપણે જવાબ આપવાનું ટાળી અને રાય આપવાનું વધારે, સલાહ આપવાનું વધારે પસંદ કરીએ છીએ, પરંતુ એવું નહીં કરો, તેમને સાંભળો। ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિને ટાઈમ આપવો ખૂબ જરૂરી હોય છે, સમય આપો સંબંધને, અને સમય આપવાથી તેમને એવું થશે કે નહીં, મારે આમની સાથે રહેવું જોઈએ અથવા તો ટકી રહેવું જોઈએ અથવા તો આને મારા માટે ખૂબ માન છે એટલે મને આટલો બધો સમય આપે છે। ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકો ઘરમાં કામ કરે છે, ઘણા લોકો બહાર કામ કરે છે, જે વ્યક્તિ ઘરમાં કામ કરે છે તેનું પણ એટલું જ માન સન્માન આપો અને બહાર કામ કરે છે તેને પણ એટલું જ માન સન્માન આપો, કેમ કે બંને પોતાનો સમય ખર્ચીને તમારા માટે કંઈક કરી રહ્યા છે। બંનેઓને સરખા રાખો, બંનેઓને સરખા માનની જરૂર છે, તે કંઈ પણ કામ હોય, હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન હોય, પરંતુ તેની ઇજ્જત થવી જરૂરી છે। એ રીતના જેમ જેન્ટ્સમાં પણ એવું હોય છે, પુરુષ કામ કરે ઘરમાં કે બહાર, પણ તેની ઇજ્જત થવી જરૂરી છે। આ રીતે તે કોઈ પણ કામ કરતા હોય તેને જરૂરથી એપ્રિસિએટ કરો, એ પૈસાની કન્ડિશન હોય કે બીજી કન્ડિશન્સ હોય, તેને મદદ કરો। ઘણી વખત માણસને એવા વ્યક્તિની જરૂર હોય છે જે તેને સમજે કે તેને કંઈ કરી શકે। ઘણી વખત આપણે એ હોય છે કે વાત કરતા હોય છે વ્યક્તિ હા હા કરીને આંખના ફેરવી, આંખના એ ફેરવતા હોય છે, ઘણી વખત આઈ ટુ આઈ કોન્ટેક્ટ નથી કરતા હોતા, આવા વ્યક્તિઓને પણ એવું કહેવાનું કે વાતને શાંતિથી સાંભળી હા કે નામાં જવાબ આપો। વ્યક્તિને પલે પલે એવું લાગવું જોઈએ કે તમે તેની વાત સાંભળો છો અને સમજો છો અને તમે તેમનામાં ઘણા ઇન્ટરેસ્ટેડ છો। આ બધા જ તરીકાઓ, આ બધા જ જે ટેકનિક્સ છે તે બધી માન સન્માન બતાવવાની છે। જ્યારે સંબંધમાં માન સન્માન હોય છે, આવા સંબંધોમાં ચઢાવ ઉતાવ આવવા છતાં પણ સંબંધો ટકી રહે છે, એટલે કે એકબીજાની સાથે વ્યક્તિ લાગી રહે છે, કારણ કે ઘણી સારી વસ્તુ આની અંદરથી મળે છે। જો સંબંધો ટકાવવા હોય તો માન સન્માન આપો, જેટલું આપશો એટલું પાછું મળવાનું પણ છે। આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર।